નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. તો શિનોર તાલુકાના મોટા ફોફળિયાના 62 જેટલા ખેડૂતોએ 11 કેવી સોલર સ્કાય મીટર યોજના હેઠળ સૂર્યશક્તિ ઉર્જાથી ખેતી પાકો માટે પિયતના પાણી માટે જોડાયા હતા. 2019ના વર્ષમાં શરૂ થયેલી આ યોજનામાં MGVCL અમલીકરણ સંસ્થા અને ખેડૂતો વચ્ચે થયેલા ત્રિપક્ષીય કરાર મુજબ આ યોજના હેઠળ ખેડૂતોને 65% સબસિડી આપવાની હતી. તેના બદલે ફક્ત 30% સબસિડી ચૂકવાતા ખેડૂતોએ લેખિત તથા મૌખિક અનેક રજૂઆતો કરી, પરંતુ MGVCL દ્વારા કોઈક નિરાકરણ સધાયું ન હતું અને 15 દિવસ અગાઉ તમામ ખેડૂતોને નોટિસ ફટકારી હતી અને આજરોજ એકાએક આ તમામ ખેડૂતોના જોડાણ કાપી નાખતા રોષે ભરાયેલ ખેડૂતોએ શિનોર MGVCLની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત સાથે રામધૂન બોલાવી પ્રતિક ધરના કરી MGVCL વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. આ તારીખનો પ્રશ્ન જે અમે રજૂઆત કરેલી એનું પણ તમે લોકોએ આપણને કોઈ દિવસ એ કર્યું નથી, બરાબર છે. અમે 11 KV મોટા ફોફળિયા સ્કાય ફીડર યોજનામાં સૂર્યશક્તિ ઉર્જાથી પિયત કરતા ખેડૂતો આજે અમારા વીજ કનેક્શન કપાઈ જતાં અમે મધ્ય ગુજરાત વીજ કંપનીની શિનોર ખાતેની કચેરી ઉપર રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમારી આ યોજના જે હતી 2019માં શરૂ થયેલી અને તે વખતે ત્રિપક્ષીય કરાર મુજબ મધ્ય ગુજરાત વીજ કંપની, અમલીકરણ સંસ્થા અને ખેડૂત એ પ્રમાણે અમને 65% સબસિડી આપવાની હતી, પણ તેના બદલે પહેલું વીજ બિલ આવ્યું ત્યારે 63% સબસિડી અમને મળેલી, બાકીની સબસિડી મળેલી નહીં. ત્યારથી અમે લેખિત મૌખિક વારંવાર મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓ સાથે રજૂઆતો કરી હતી, મિટિંગો કરી હતી, પણ 65% સબસિડીનો પ્રશ્ન આજે પણ વન ઉકેલ્યો છે. અને દર વર્ષે અમે સતત ને સતત એનું ફોલોઅપ કરતા હતા, પણ છેલ્લા 15-1 દિવસ પહેલાં અમારી બધા જ ખેડૂતોને એક નોટિસ આવી કે તમારા 8 રૂપિયા વીજ નાના બાકી નીકળે છે, એ તમારા દિન 15માં ભરપાઈ કરવા એવી રજિસ્ટર પોસ્ટ એડીથી નોટિસો આવી. અને આજે અચાનક સવારથી અમારા મોટા ફોફળિયા ગામના જે સોલર સ્કાય યોજના હેઠળ આવેલા ખેડૂતો છે એમની વીજ કનેક્શનોની કાપણી કરવાની શરૂઆત કરી. બપોર 1 વાગ્યા સુધીમાં 41 વીજ કનેક્શનો કપાઈ ગયા છે. સાંજ સુધીમાં અમારા કુલ 62 છે, તો 62માં વીજ કનેક્શનો કપાઈ જશે, જેને કારણે ખેતીવાડીમાં અમે પિયત પૂરું પાડી શકવાના નથી. દિવેલા, કપાસ, મરચી, કેળા, શેરડી, તરબૂચ વગેરે જીવંત પાકોને મોટું આર્થિક નુકસાન થવાનું છે, અને તેના માટે અમે તરત જ અહીંયા મધ્ય ગુજરાત વીજ કંપનીની ઓફિસમાં શિનોર ખાતે આવીને એમને મૌખિક રજૂઆત કરેલ છે. એ લોકોએ અમને કોઈપણ પ્રકારની વીજ કનેક્શન કાપવાની નોટિસ આપ્યા વગર સીધા વીજ કનેક્શન કાપતા અમે નારાજ થયા છે, અને આજે અહીં શિનોર પેટા કચેરીમાં અમે રામધૂન કરવાના છે. જ્યાં સુધી અમારું વીજ કનેક્શન ફરી જોડાણ ન થાય ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી, કારણ કે હવે અમારી આર્થિક સ્થિતિ નબળી થવાની છે એ અમને ખાતરી થઈ ગઈ છે, કારણ કે વીજ કનેક્શન અમને ફરી જોડાણ આપશે નહીં એવી અમને ચોક્કસ ખાતરી છે. એને એ અમારું પ્રતિભાદ ના થાય એને માટે અમે અત્યારે અહીંયા ધરણા કરવા માટે આવ્યા છીએ અને રામધૂન કરીએ છીએ. ભગવાનના શરણે છે, વીજ કંપનીએ જે કરવું હોય તે કરે એ એમની મુનાસિબ છે.